બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છે પ્રકરણ નંબર અઢાર હવા અને પાણીનું પ્રદૂષણ ધોરણ છે આપણું તો કે આઠ વિડિયો ચાલુ કરતા આ પેલા આ જે વિડીયો છે એ તમે જે સ્વાધ્યપુથીના જવાબો આપ્યા છે એને ચકાસવા માટે છે નહીં કે ઉતારો મારવા માટે તો વિડીયોને તમે એ રીતે જ લેજો હવે આપણે સૌ પ્રથમ થોડા વિકલ્પો જોઈએ વિકલ્પોમાં આપણે એવું કીધું છે કે વાતાવરણમાં પ્રદૂષકો ફેલાવાની ઘટનાઓ પૈકી કઈ ઘટના માનવસર્જિત નથી તો આમાંથી આપણે જો વિદ્યુત મથક દ્વારા તો કે માણસ દ્વારા ફેલાય વાહનોનો ધુમાડો તો કે માણસ ફેલાવે લાકડા તથા છાણાનું દહન તો કે માણસ કરે પરંતુ જ્વાળામુખી દ્વારા જે વાતાવરણનું પ્રદૂષણ થાય છે એના માટે માણસ જવાબદાર નથી ત્યાર પછી આપણે એવું કીધું છે કે રેફ્રિજરેટર એર કન્ડિશન તથા એરોસોલ સ્પ્રેમાં કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે તો કે સીએફસીનો ઉપયોગ થાય છે સીએફસી એટલે કે ક્લોરોફ્લોરો કાર્બન તમે જો આગળના ધોરણોમાં ભણશો અગિયાર બાર સાયન્સમાં તો તમારે સીએફસી વિશે આખું એક ચેપ્ટર ભણવાનું આવશે ત્યાર પછી આપણને એવું કીધું છે કે રિક્ષાના ધુમાડામાં ઝેરી વાયુનું પ્રમાણ જોવા મળ્યું તો તેનું કારણ શું હોઈ શકે તો કે અપૂર્ણ દહન હોઈ શકે અપૂર્ણ દહન એટલે શું કે જેટલું પેટ્રોલ કે જેટલું ડીઝલ એ આપણે એને આપીએ છીએ એન્જિનને એટલું બધું જે એનર્જીમાં કન્વર્ટ ના કરે અને જેટલા સાયલેન્સરમાંથી વધુ ધુમાડા નીકળે એટલું એમાં અપૂર્ણ દહન થાય એવું કહેવાય ત્યાર પછી નદી મૃત થવી એટલે શું નદીનું પાણી પીવાથી મૃત્યુ થવું નદીમાં મૃતદેહનો નિકાલ કરવો એ નદીના પાણીનું પ્રદૂષણ વધી જવાથી જલ્ય જીવસૃષ્ટિ નષ્ટ થવી તો કે જીવન જો નષ્ટ થાય તો એ નદી મૃત થઈ ગઈ એવું કહેવાય મતલબ કે પાણીનું પ્રદૂષણ એટલી હદે વધી જાય કે હવે એમાં કોઈ માછલી પછી બીજા દેટકા કાચબા જે પણ જલ્ય જીવો છે એ જીવી શકે નહીં ત્યાર પછી ગ્રીનહાઉસ અસર એટલે શું તો કે હવામાં સીવોટુનું પ્રમાણ વધવાથી વાતાવરણને ગરમ થવું ગ્રીનહાઉસ અસર એટલે બીજું કંઈ નહીં કે આપણી જે પૃથ્વી છે આ જેનું વાતાવરણ છે સૂર્યનો પ્રકાશ અહીંયા આવે છે સાથે ગરમી લઈ આવે છે અહીંયાથી આપણે એ પ્રકાશને પરાવર્તિત કરે છે પણ ગ્રીન હાઉસને કારણે પરાવર્તિત થતો નથી એ પ્રકાશને અંદરને અંદર રહી જાય છે પ્રકાશની સાથે ગરમી પણ હોય છે એ ગરમી અંદરને અંદર રહી જાય છે અને વાતાવરણ ગરમ થાય છે ત્યાર પછી યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાનો છે કે તો કે સીએનજી તો સીએનજી માટે આપણે શું લખી શકીએ તો કે દબાણયુક્ત કુદરતી વાયુ અથવા તો જેને કોમ્પ્રેસ નેચરલ ગેસ કહેવાય એલપીજી લિક્વિડફાઈડ લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ અથવા તો એને ગુજરાતીમાં કહી શકાય લિક્વિડફાઈડ એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ ત્યાર પછી સીએફસી તો કે ક્લોરોફ્લોરો કાર્બન અને ડબલ્યુ ડબલ્યુ એફ પેલું ફાઇટિંગવાળું નહીં પણ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ત્યાર પછી આપણે એવું કીધું છે કે મનુષ્ય કઈ રીતે હવાને પ્રદૂષિત કરે છે તો આ પ્રશ્ન તો એવો છે સિમ્પલ છે કે આપણે કઈ રીતે કરીએ તો કે વાતાવરણમાં આપણે ફેક્ટરીના ધુમાડા કારખાનાના ધુમાડા છા આપણે જે ચૂલાઓ અને બળતણ વાપરીએ છીએ આ બધી જ રીતે આપણે પ્રદૂષિત કરીએ છીએ તો આપણે લખીએ જો મનુષ્ય અનેક રીતે હવાને પ્રદૂષિત કરે છે વાહનોના ધુમાડા કારખાનાના ધુમાડા ફટાકડા ફોડવાથી વગેરે જેવી ક્રિયાઓથી વાતાવરણ પ્રદૂષિત થાય છે પાણીનું પ્રદૂષણ માનવીની દેન છે આવું સાથી કહી શકાય તો કે પાણીનું પ્રદૂષણ માનવીની દેન છે માનવીની દેન મતલબ કે માણસના કારણે થયું છે આવું સાથી કહી શકાય તો કે આપણે જે છીએ આપણે જે ગટરો છે આપણે સવારમાં આપણે જે નાઈએ છીએ એનું જે નિકાલનું જે પાણી છે આ બધું પછી કારખાનાઓનું મિલનું જે પાણી ગંદુ પાણી છે આપણે બધું જ ક્યાં છોડી દઈએ તો કે નદી નાળાઓમાં છોડી દઈએ છીએ તો એના દ્વારા આ આ જે અવિટનીય કચરો છે અવિઘન વિઘટનીય એટલે કે જેનો નાશ થતો નથી એવો કચરો આપણે એમાં ઠાલવીએ છીએ કારખાનામાંથી મોટા પ્રમાણમાં રસાયણયુક્ત એટલે કે કેમિકલવાળું પાણી આપણે ઠાલવીએ છીએ અને આના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે હિમશિલાઓ પીગળે છે તેના પગલે કઈ કઈ સમસ્યાઓ સર્જાઈ શકે પેલું તેવું કે હિમશિલાઓ જો પીગળે તો દરિયાની સપાટી ઉપર આવે કે હિમશિલાઓને પીગળ એવાથી દરિયાની સપાટીઓ નાટકીય ઢબે વધારો થાય છે નાટકીય ઢબો એટલે કે બહુ ઝડપથી વધી જશે અને ઝડપથી વધી જશે તો દરિયાની જે નજીકના કિનારાના વિસ્તારો છે એ ડૂબી જશે અને તે વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાશે અને કદાચ એ વિસ્તારો ડૂબી પણ જાય તમે જો આ ટાઈપનું એક મૂવી છે હું તમને સજેસ્ટ કરી ચોક્કસથી જોજો ધ ડે આફ્ટર ટુમોરો હિન્દીમાં અવેલેબલ છે બહુ જૂનું મૂવી છે બહુ એટલે કે લગભગ પંદર વીસ વર્ષ પહેલાં મૂવી છે તો એમાં ગ્લોબલ વોર્મિંગને બહુ સરસ રીતે સમજાવી છે કે ગ્લોબલ વોર્મિંગ થાય તો દુનિયાની શું હાલત થાય ત્યાર પછી આપણને એવું કીધું છે કે ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે સરકારી કક્ષાએ કયા કયા ઉપાયો યોજી શકાય તો કે વાહનમાં સમયાંતરે પીયુસી કરાવવું જોઈએ પીયુસી શબ્દ તમે સાંભળો જ હશે કે જેના કારણે તમારું વાહન ધુમાડો તો નથી કરતું ને પ્રદૂષણ તો નથી ફેલાવતું ને એવું સર્ટિફિકેટ છે પીયુસીનું ફૂલ ફોર્મ થાય પોલ્યુશન અંડર કંટ્રોલ ત્યાર પછી સીએફસી ઉત્પન્ન કરતા સાધનોનો ઉપયોગ ઘટાડી શકાય સીએફસી શેમાં વપરાય છે કોઈને ખ્યાલ ન હોય તો કહી દો કે રેફ્રિજરેટરમાં ને એસીમાં ભાગે સીએફસી વપરાય છે પરંતુ જે નવા અપગ્રેડ મોડલ આવે છે હવે એમાં સીએફસીનો ઓપ્શન આવી ગયો છે ત્યાર પછી પેટ્રોલ પંપ પર મળતા સીસારહીત પેટ્રોલ અને સીસાયુક્ત પેટ્રોલ વચ્ચે શું તફાવત છે તો સીસા એટલે કે અહીંયા લેડ શબ્દ તમે સમ કન્સિડર કરી શકો લેડ એટલે કે સીસો તો કે લેડવાળું પેટ્રોલ અને વિધાઉટ લેડ પેટ્રોલ એટલે શું તો કે સીસાયુક્ત પેટ્રોલ દહનથી વાતાવરણમાં ઝેરી શિશુ મુક્ત થાય છે અને વાતાવરણ પ્રદૂષણયુક્ત બને છે જ્યારે સીસા રહિત એટલે કે લેડ સિવાયનું જે પેટ્રોલ હોય તો એમાંથી શિશું હોતું જ નથી લેડ હોતું જ નથી તો વાતાવરણને પ્રદૂષિત થવા દેશે નહીં ત્યાર પછી આપણે એવું કીધું છે ગ્રીનહાઉસ અસર ઓછી કરવા વનસ્પતિ કઈ રીતે ઉપયોગી બની શકે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સીઓ ટુનો ઉપયોગ કરે અને ગ્રીનહાઉસ માટે સૌથી જો અગત્યનો વાયુ હોય કે ગ્રીનહાઉસ માટે કોઈ જવાબદાર હોય તો સીઓ ટુ છે કાર્બન ડાયોક્સાઇડ છે વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડને જ લઈ લેશે તો સીઓ ટુ રહેશે જ નહીં એટલે સંપૂર્ણ તો નાશ નથી પાવાનો પણ ઓછો થશે તો એટલું ગ્રીનહાઉસ અસર પણ ઓછી ઉદભવશે ત્યાર પછી જો પૃથ્વીનું સરેરાશ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જાય તો પૃથ્વી પર ક્યાં ક્યાં ભૌગોલિક ફેરફાર જોવા મળે જો પૃથ્વીનું તાપમાન ક્રમશઃ વધારો થવાથી ધ્રુવ પ્રદેશો અને હિમાલયનો બરફ પીગળી જાય છે તેમજ વિવિધ વિસ્તારોમાં અસહ્ય ગરમી પડે છે અને દરિયાની સપાટીઓ ઉપર આવી જાય છે ત્યાર પછી હવાનું પ્રદૂષણ ફેલાવવા કઈ કઈ કુદરતી ઘટનાઓ જવાબદાર છે તે કેવી રીતે હવાનું પ્રદૂષણ ફેલાવે છે જો હવે કુદરતી શબ્દ આવ્યો કુદરતી શબ્દ આવ્યો અત્યાર સુધી આપણે જે વાત કરી પ્રદૂષણની એ આપણને લગતી હતી મનુષ્યને લગતી હતી કુદરતી શબ્દ એવો છે કે જેમાં આપણો કોઈ પ્રકારનો હાથ નથી તો જંગલોમાં લાગતી આગ જ્વાળામુખીમાં વિસ્ફોટમાંથી નીકળતો ધુમાડો અને રાખ વાતાવરણમાં ભળે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે આ જે હવાનું પ્રદૂષણ છે એ કુદરતી રીતે થાય છે ત્યાર પછી આપણને એવું કીધું છે કે અશ્મિ બળતણની સરખામણીએ સૌર ઉર્જા જળ ઉર્જા કેવી રીતે ફાયદાકારક છે તો કે અશ્મિ બળતણ એટલે પહેલાં તો શું એ આપણે સમજી લે કે અશ્મિ બળતણ એટલે કે પેટ્રોલિયમ પેદાશો પેટ્રોલિયમ પેદાશમાં શું આવે તો કે પેટ્રોલ ડીઝલ કેરોસીન નેપથા સીએનજી એલપીજી બધું જે પણ આવે એ બધું જ આવી જાય એના બદલે એ પ્રદૂષણ તો વાતા બળે છે અને વાતાવરણમાં ફેલાવે છે એની જગ્યાએ સૌર ઉર્જા કે જળ ઉર્જા આપણે જો વાપરીએ તો સૌર ઉર્જા એક તો અખૂટ છે સોલાર સિસ્ટમમાંથી આપણને પૂરા પૂરતા પ્રમાણમાં ઉર્જા મળી રહી છે અને બીજું શું કે એ બિલકુલ પ્રદૂષણ ફેલાવતી નથી આટલા માટે એ આપણને ફાયદાકારક છે ત્યાર પછી આપણને એવું કીધું છે વૃક્ષ વાવીને આપણે પર્યાવરણને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તમારા શબ્દોમાં લખો તો કે જો વૃક્ષના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે પ્રકાશ સંશ્લેષણ વધે તો વધારે સીવોટું ઉપયોગમાં આવે અને વધારે ઓટું વાયુ એટલે કે ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત થાય અને વાતાવરણમાં જો વધારે ઓક્સિજન વાયુ મુક્ત થાય અને સીવોટું વપરાઈ જાય તો વાતાવરણની હવા એકદમ શુદ્ધ બની જાય પ્રદૂષણ રહિત બની જાય ગ્રીનહાઉસ અસર ઓછી થઈ જાય અને બીજા ઘણા બધા જે નુકસાનો છે એ ઓછા થઈ જાય તો વૃક્ષો વાવવાથી આપણે વાતાવરણને આ રીતે શુદ્ધ કરી અને વૃક્ષોને આપણે શું કહેવાય છે તો વૃક્ષને વાતાવરણના લીલા ફેફસાઓ પણ કહે છે કારણ કે વાતાવરણને ને હરિયું રાખે છે સીવો ટુ લઈ લે છે એટલા માટે ત્યાર પછી આપણને કીધું છે તમારા મહોલ્લામાં દરરોજ કચરો બાળવામાં આવે છે તેના બદલે બીજો યોગ્ય ઉપાય સૂચવો કે જે પ્રદૂષણ અટકાવે આપણને એમ થાય કચરો બાળી દીધો મતલબ કે કચરો સમાપ્ત થઈ ગયો નહીં એ કચરો બાળવાથી ધુમાડો નીકળો એ પણ જમીન સોરી હવાને પ્રદૂષિત કરે છે તો આપણે જેવ અવિઘટનીય કચરાને અલગ કચરાપેટીમાં નાખવો અને જેવ વિઘટનીય કચરાને કુદરતી ખાતર બનાવવામાં વાપરી શકાય જેવ વિઘટનીય એટલે શું કે જેને તમે અમુક ટાઈમ રહેવા દો તો સડી જાય જેમ કે તમારું વધેલું શાકભાજી છે અને કોઈ પ્રાણીઓના જે મળમૂત્ર છે એના જે વધેલા ખોરાક છે આ બધું જેવ વિઘટનીયમાં આવે એને જો આપણે સડાવી નાખીએ તો એમાંથી સરસ મજાનું ખાતર બની જાય જેવ અવિઘટનીયમાં શું આવે તો કે પ્લાસ્ટિક છે કાચ છે આ ટાઈપનો જે કચરો છે એ બધો જેવ અવિઘટનીયમાં આવે એને અલગ અલગ રીતે રાખવો જોઈએ પ્લાસ્ટિક જેવા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ જેથી વાતાવરણ પ્રદૂષિત ના થાય ત્યાર પછી આપણને એવું કીધું છે ક્યારેક નળ દ્વારા આપવામાં આવતું પાણી પ્રદૂષણ હોવાના સમાચાર વર્તમાનપત્રોમાં વાંચવામાં આવે છે આવું કેમ થતું હશે કે જ્યારે પાણીમાં પ્રદૂષકો જોવા મળે પ્રદૂષકો કે રસાયણો માટી વગેરે ભળે તો પાણીની ગુણવત્તા બગડે છે ઘણી વાર એવું થાય છે કે આમાં મેં નથી લખ્યું પણ હું તમને કહી દઉં કે આપણું જે પીવાના પાણીની લાઈન છે એની સાથે કોઈ ના કોઈ કારણોસર ગટરની લાઈન મેચ થઈ જતી હોય અથવા ક્યાંક પાણીમાં ભંગાર સર્જાયું હોય તો ત્યાંથી પણ એમાંથી પાણીમાં અશુદ્ધિ આવે અને પરિણામે એ નળ જ્યારે આપણી ઘરે આવે ત્યારે એમાંથી અશુદ્ધ પાણી નીકળે છે તો આવા ઘણા બધા પરિબળો એના માટે ભાગ ભજવે છે ત્યાર પછી આપણને એવું કીધું છે કે જુદા જુદા સ્ત્રોત દ્વારા મળતું પાણી એસિડિક છે કે નહીં તે કેવી રીતે ચકાસો તો કે જુદા જુદા સ્ત્રોત દ્વારા મળતું પાણી એસિડિક છે કે તે નક્કી કરવા માટે આપણે લિટમસ ટેસ્ટ કરશું એમાં લિટમસ પત્ર આપણે બોરશું જો લાલ લિટમસ પેપર ભૂરું થાય તો એને આપણે બેઝ કહીએ અને એ ભૂલા એટલે કે એ ભૂલા એસિડ હોય તો ભૂરું લિટમસ પેપરને શું બનાવી દેશે તો કે લાલ અને લાલ લિટમસ પેપરને ભૂરું બનાવીને બેઈઝ કહેવાય આને યાદ રાખવું હોય આ એટલા માટે મેં બંને લખ્યું કે તમારે યાદ રહી જાય તો આને આપણે લાભુ બેન એવું નામ હોય છે તો આપણે લખી નાખીએ લાભુ બેન એટલે શું તો કે લાલ ને ભૂરું બનાવીએ તો બેન નામાંથી આપણે બે લઈ લે તો લાભુ બેન તો લાલને જે ભૂરું બનાવીએ શું હોય તો કે બેઝ આપણે એવું કીધું છે કાનપુરમાં આવેલા પાંચ હજારથી વધુ કારખાનાઓ ગંગા નદીને પ્રદૂષિત કરે છે આ કારખાના બંધ કરી શકાય તમારા ઉત્તર માટે યોગ્ય કારણ આપો તો કે ના કારખાનાઓ આપણે બંધ ન કરી શકાય કારણ કે એમાં આપણે કેટલીક જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ખાતર રંગ ખાંડ વગેરે બને છે પરંતુ કારખાનામાંથી નીકળતા કચરાનું શુદ્ધિકરણ કરવું જોઈએ પછી જ તેને કચરો બહાર ઠાલવવો જોઈએ જેથી પ્રદૂષક ન ફેલાય હકીકતે સરકારના જે નિયમો છે ગાઈડલાઇન્સ છે એ પણ એવી જ છે કે તમે ડાયરેક્ટલી તમારું પ્રદૂષણ જે હવા છે તમારો કચરો છે ગંદુ પાણી કેમિકલવાળું એને સીધું નદીમાં ન છોડતા એના માટે તમે એને ટ્રીટમેન્ટ કરો એ પાણી ચોખ્ખું થાય પછી એને તમે છોડો પરંતુ કારખાનાવાળો શું કરે છે કે પોતાનું કોસ્ટ બચાવવા માટે કે વધુ નફો રળવા માટે આ જે નિયમ છે એને બાયપાસ કરી દે છે ત્યાર પછી કે પ્રદૂષિત પાણી ભૂમિને કઈ રીતે પ્રદૂષિત કરે છે તો કે પ્રદૂષિત પાણી ભૂમિમાં ભળવાથી જમીનની એસિડિકતા વધે છે ઉપરાંત પાક ઉત્પાદન પણ ઘટે છે કે જો ગંદુ પાણી હશે એસિડવાળું અથવા તો ક્ષારવાળું પાણી હશે તો એ જમીન પણ એસિડિક બનશે અથવા તો ક્ષારવાળી બનશે અને હવે જમીનમાં કંઈ ઉગશે નહીં અથવા તો જેની જે ઉત્પાદન ક્ષમતા હતી એ કેવી થશે તો કે ઘટી જશે ત્યાર પછી આપણને એવું કીધું છે કે ઔદ્યોગિક વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શા માટે નાખેલો હોવો જોઈએ તો મેં જેમ તમને આગળ કીધું એમ કે કોઈ પણ ઔદ્યોગિક એકમ છે એનું ગંદુ પાણી કે ગંદો ધુમાડો ડાયરેક્ટ વાતાવરણમાં ના છોડી શકે એને શુદ્ધ કરી અને પછી જ છોડવો જોઈએ તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શું થઈ જાય કે કંપનીની અંદરથી નીકળતું જે કેમિકલયુક્ત પાણી છે એ ટ્રીટમેન્ટમાં જશે પાણી ચોખ્ખું થશે અને પછી એ ચોખ્ખું પાણી એ ગમે છોડી શકશે તો આપણે જોઈએ જવાબ તો ઔદ્યોગિક વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવો જોઈએ કારણ કે ઉદ્યોગોમાંથી રસાયણોવાળું પ્રદૂષિત પાણી નદીની સ્વચ્છ સ્વચ્છ પાણીને પણ પ્રદૂષિત કરે છે તેથી પાણીને ટ્રીટમેન્ટ આપી અને બિનઝેરી બનાવવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવો જરૂરી છે ત્યાર પછી આપણને એવું કીધું છે કે રિસાયકલ એટલે શું ટૂંકમાં સમજાવ રિસાયકલ એટલે બીજું કાંઈ નહીં વાપરેલ વસ્તુ ઉપર યોગ્ય પ્રક્રિયા કરી અને તેને ફરી વાપરવાલાયક બનાવવું એને આપણે રિસાયકલ કહેવાય કે એકની એક વસ્તુ ફરીવાર આપણે વાપરવી ધારો કે કોઈ એક વસ્તુ છે એને હવે યુઝલેસ થઈ ગઈ છે તો એમાં થોડી પ્રક્રિયા કરીને આપણે એને ફરી ઉપયોગમાં લઈ શકાય રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પદાર્થોની યાદી બનાવી પુનઃ ઉપયોગમાં લઈ લઈ શકાય તેના વિશે ટૂંકનો નોંધ લખો તો કે નોટના કાગળ થર્મોપ્લાસ્ટિકની વસ્તુઓ વર્તમાનપત્રો વગેરે ફરી ઉપયોગમાં લઈ શકાય જેમ કે કાગળ વર્તમાનપત્રો અને પીગાળી માવો બનાવી અને તેમાંથી ફરી કાગળ બનાવી શકાય તમે આવો કાગળ જોયો જ હશે તમારો જે કાગળ જે એકદમ પ્રિન્ટનો કાગળ હોય એકદમ સફેદ હોય પરંતુ તમે રફનોટના અમુક જે કાળા પેજના ચોપડા લઈ આવશો એને ધ્યાનથી જોજો એમાં તમને અમુક રેસાઓ જોવા મળશે એનો મતલબ શું થયો કે આ વર્તમાન આપણી પાસે જે પસ્તી લઈ જાય છે આપણે પસ્તીના પસ્તીમાં આપી દે છે આપણા ચોપડા એને એ ઓગાળી અને ફરીથી એમાંથી માં કાગળ બનાવે છે હવે કાગળ એકદમ વ્હાઈટ નથી બનતા પણ કાળા બને છે છતાં લખવા માટે કામના છે અને એ કાગળ પણ આપણે પાછા પસ્તી માપી દે છે અને એમાંથી હવે કાગળ નહીં બને પણ હવે એમાંથી શું બનશે તો કે પૂઠા બનશે તો આને રિયુઝ કહેવાય આપણે એકને એક વસ્તુને ફરી ફરી વાર ઉપયોગ કરીએ ત્યાર પછી આપણે એવું કીધું છે કે હવા પ્રદૂષિત છે કે નહીં તે જાણવા માટે શું કરશો જરૂર પડે તો શિક્ષકે વાલી સાથે ચર્ચા ચર્ચા કરો વૈજ્ઞાનિક રીતે આપણે એ ક્યુઆઈનો ઉપયોગ કરશું એ ક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ કે જેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સારો છે અથવા તો નથી જેમ કે દિલ્હીની અંદર એર એર ક્વોલિટી ઇન્ડેક્સ સારો નથી મતલબ કે ત્યાં હવા પ્રદૂષિત છે આપણે જાણવું હોય કે હવા પ્રદૂષિત છે કે નહીં તો આપણે શું કરી શકીએ જો આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય આંખોમાં બળતરા થાય અથવા છાતીમાં દુખાવો થાય ઉધરસ આવે છીક આવે તો કહી શકાય કે આ જે હવા છે એ પ્રદૂષિત છે જોવામાં તકલીફ થાય ઘણું બધું છે ત્યાર પછી આપણે એવું કીધું છે નીચેના વિધાનો વાંચી સાચો વિકલ્પ પસંદ કરો પેલું કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે કાર્બન ડાયોક્સાઇડ પારરક્ત કિરણોનું શોષણ કરી ગરમીને વાતાવરણમાંથી બહાર જતો અટકાવે છે તો આપણે લખીએ વિધાન એક અને વિધાન બે બંને સાચા છે વિધાન બે વિધાન એકનું સાચું કારણ બતાવે છે કે આ વિધાન બે છે આ એકનું કારણ બતાવે છે પાર રક્ત કિરણો એટલે કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે તો કે પૃથ્વીનું તાપમાન જાળવી રાખે છે ત્યાર પછી આપણે એવું કીધું છે કે નીચેના પૈકી ખોટું વિધાન શોધી અને તેને સાચું બનાવીને ફરીથી લખો તો જો પેટ્રોલિયમના સંપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો ઉત્પન્ન થાય છે તો સંપૂર્ણ દહનથી નહીં જો સંપૂર્ણ દહન થઈ જતું હોય તો આ વસ્તુ ઉત્પન્ન થવાના ચાન્સ રહેત નહીં પરંતુ કેવું દહન થાય છે તો કે પેટ્રોલિયમના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પદાર્થો ઉત્પન્ન થાય છે અહીંયા આપણો જે આ પાઠ છે એ પૂરો થાય છે તમે આ જ્યારે હું અહીંયા બોક્સ ડ્રો કરું છું એ જગ્યાએ હું આખું પ્લે લિસ્ટ આપી દઈશ પ્લે લિસ્ટમાં આઠમા ધોરણના બધા જ સ્વાધ્યપુતિના પાઠની લિન્કો હશે તમે ટચ કરશો એટલે જોઈ શકાશે નીચે ડિસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટ લિંકો પણ આપી દઈશ તો ત્યાંથી પણ તમે જોઈ શકો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં